રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી આજે સતત ત્રીજી વાર વડોદરાની મુલાકાતે છે. પૂરની સ્થિતિ બાદ હાલમાં નુકસાની અંગે સર્વે ચાલી રહ્યો છે, ત્યારે અત્યાર સુધી થયેલા સર્વેનો રિવ્યૂ કરવામાં આવશે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક સહાય મળે તે માટે પણ પ્રયાસ કરાશે, તો નાના અને મોટા વેપારીઓને થયેલા નુકસાન અંગે પણ રિવ્યૂ બેઠક કરશે. હાલમાં સુરતથી ટ્રેન મારફતે હર્ષ સંઘવી વડોદરા જવા માટે રવાના થયા છે. આ તરફ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ આજે વડોદરાની મુલાકાત લેશે. શિક્ષણમંત્રી કપુરાઈ વિસ્તારની શાળાની મુલાકાત લેશે અને અસરગ્રસ્તોને રાહત કીટ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરશે. આ સાથે કપુરાઈ વિસ્તારમાં આવેલી શિક્ષણ સમિતિની શાળાની પણ તેઓ મુલાકાત લેશે. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે. હિરેન, શું વધુ માહિતી? જે બે મંત્રી રાજ્ય સરકારના આજે વડોદરાની મુલાકાતે છે. વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારબાદ હવે ત્યાં સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે, તેનું નિરીક્ષણ કરવા માટે થઈ અને જે સર્વે નુકસાનીનો ચાલી રહ્યો છે એ સર્વેની રિવ્યુ બેઠક માટે થઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી થોડી વારમાં વડોદરા પહોંચશે. અત્યારે તેઓ સુરતથી સીધા વડોદરા જવા માટે નીકળ્યા છે. જે સામાન્ય લોકો છે જેના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા હતા અને ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેનો સર્વે ચાલી રહ્યો છે. દુકાનદારો જે છે એ દુકાનદારોના માલ સામાનમાં નુકસાન થયું હતું, કારણ કે દુકાનોની અંદર પણ મોટા પ્રમાણમાં પાણી ઘૂસી ગયા હતા, એ સર્વે ચાલી રહ્યો છે. આ બંને સર્વે નો રિવ્યુ કરવા માટે થઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચી રહ્યા છે. સર્વેની વચ્ચે જેટલો સર્વે પૂરો થઈ ગયો છે તેનો રિવ્યુ કરી અને તાત્કાલિક તમામ લોકોને મદદ મળે એ માટે થઈ અને આ રિવ્યુ બેઠક યોજવામાં આવી છે. તો બીજી તરફ કેબિનેટ મંત્રી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આજે વડોદરાના પ્રવાસે છે. વડોદરાની જે સ્કૂલ આવેલી છે કપુરાઈ વિસ્તારની અંદર જે સ્કૂલ આવેલી છે એ સ્કૂલની મુલાકાત લેશે, ત્યાં રાહત કીટનું પણ તેઓ વિતરણ કરવાના છે અને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવાના છે. તો આ રીતે રાજ્ય સરકારના બે મંત્રીઓ આજે વડોદરાની મુલાકાત છે. વડોદરામાં અત્યારે સાફ સફાઈનું યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે, કારણ કે પૂર હતું, પૂરના પાણી હવે ઓસર્યા છે એટલે રોગચાળો ના ફેલાય તે માટે થઈ અને આ કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર લોકોને મદદરૂપ થવા માટે થઈ અને જે સહાય આપવાની છે એ સહાય આપવા માટેનો અત્યારે સર્વે પણ ચાલી રહ્યો છે. આભાર હિરેન જાણકારી આપવા માટે.